अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। सीताराम डायरा ने आज आपणो 10मो व्लॉग चालू थई गयो छे। हेलो सीताराम, राम राम। અટાણે તો જો કાલે ઉપનેર આવ્યું હતું એટલે આપણે ઉપનેરનું કામ કરી લીધું, અટાણે ફાઇનલ આપણે ખાલી ઢેકલો જોવાનો છે કાંકરાઈમાંથી, અને કાલે મજૂર આવી એટલે આપણે ખેતરમાંથી વીણાવાની છે, અને અટાણે આપણે બેઠા બેઠા ખાલી ઢેકલો વીણવાનો છે, માંડવીને ઢેકલો એમાં કાંકરા હોય એટલે કાંકરા આપણે વીણવા પડે, ને રાખે નહીં ઓલા ટોલ આવે ને એટલે રાખે નહીં, એટલે આપણે એ ઢેકલો જોવો જ પડે, તો એ ઢેકલો થોડોક છે કાલે થોડોક વીણાવી લીધો, તો એ થોડોક છે તે આપણે અટાણે વીણવા જઈએ, અને કાલે જો મજૂર આવી છે તો માંડવી જમીનની અંદર હોય એ વીણાવાની 3 વાર હોય, તો અટાણે તો આપણે ખાલી ઢેકલો જ વીણવા જવું, બીજું કંઈ કામ નહીં, એક ઢેકલાનું કામ છે તે આપણે વીણી લઈએ તો એક કામ પૂરું થાય, પછી આજે 2-3 કામ એમાં તો ચાલુ જ રહી છે, પછી એક એક કામ ચાલુ, ડાંઠિયા વીણવા, કાંકરા વીણવા, ઢેકલા, બીબડા એ બધું એવું હોય ઝીણા મોટું, એ તો કામ કરતા કરતા અમે મનોરંજન કરતા જાય હું, અમે આ બંધ નહીં કરીએ અને કામ કરતા કરતા ચાલુ રાખ્યું આપણે, એવું કંઈ ન હોય, પણ આપણે એ કે આપણે જો આજે ઉપનેરનું કામ હોય ભારી આંગું હોય એટલે એ તો વિડીયો આપણે ઉતરે ન હોગે, આમ હાથમાં રાખે તો થોડો ઘણો કાલે બતાવ્યો કામ કરતા કરતા, હાથમાં લાગે હાથમાં લાગતા લાગતા એ જરીક લાગ્યું એટલે બિસારા ને બે હોય ગો જરીક લાગે ગુંથી બરે હા દુખે એટલે હાલો બાણા જઈને પાછા ટેગલે જઈને વાતો કરવું, હા માંડવીને ટેગલા ઓલા બે ઓલા વીણવાના છે એ કાંકરા બતાવીએ કે જો આવી રીતના વીણીએ અમે કાંકરા ઝીણા ઝીણા જીમ દવણામાંથી ઘઉંમાંથી કાંકરી વીણીએ એવી રીતના માંડવીમાંથી કાંકરી વીણ એમાં થોડાક મોટા હોય કાંકરા ઘઉંમાં છે ઝીણા હોય ઝીણા હોય હા હાલો આવી જઈએ હા જા જઈએ ને ખતરમાં જવાના હે ને આપણે રૂબી બેન મોર થઈ ગયા યા કે વીણે વીણે ને કે તૂટે પડવાની છે બિસારી ખાઈ ખાઈને ધરો કરવાની છે બી બી ખાઈ અંદરથી આ પોતું ખાય પોતું નો ખવાય ભૂકો નાખીને ભૂકો ખા ખાવાની વસ્તુ ખા અત્રા અહીં એક કરે ને કતરાય એવું કજો આવી ગઈ ગોપી આટલો અહીંયા હે બાણે હુવાનું આવે ગાયું આવે તો ખાના તડકો છે એટલે કઈ બહુ વિડીયો આમાં દેખાય નહી, આમ એકદમ તડકો છે એટલે એટલે આ ઢેકલામાં વેસો વેસ ખેતર વેસો વેસ બેઠા એટલે બહુ દેખાય નહી આ વિડીયો, અને જો આવા કાંકરા વીણવાના હોય આમાં એવડા એવડા હોય એવડા એવડા કાંકરા હોય એ કાંકરા વીણવાના હોય, પછી આવા ડાંઠિયા હોય એ ડાંઠિયા વીણવાના હોય, ઉપનેરમાંથી ત્યાં નીકળે ગઈ ફાઇનલ, પણ આ ખાલી આવું કામ કરવાનું છે બધું, બીબડી બી ને એવું ઝીણું 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 તો વીણા જ રાખવાનું, કે બીબડા વીણીએ અને બી વીણીએ તો એમાંથી તેલના ડબ્બા ગઢવીએ, એમાંથી 2-3 ડબ્બા નીકળે તેલના એટલે એ વાટું બીબડી વીણીએ, પણ એ નેવરા થાય હું તારે વીણ્યું તો લગભગ તા પંખી ખાઈ જાહે, અને જો રીહે તો વીણ્યું ને કે એનું કંઈ મુરત જ ન આવે, કે એ આ બધું કામ કરી લઈએ તો બીબડા ને બી ને એ ઓલા પંખી બિસારા ખાઈ જાય, તે ગોયરા ખાઈ જવા દઈએ એટલે પછી ન વીણીએ, અવાર જો રીવા દઈએ તો વીણ્યું ને કણ ભલે ખાય, અમારી રૂબી ખાય કાયમ બી રૂબી જ ખાઈ જાય, પંખીડા ને મોર તો રૂબી જ ખાઈ જાય, પંખી મોર તો રૂબી જ ખાઈ જાય, વીણે વીણેની માંથી એ ઢીંગલા અને વીણવા માંડ બે આઈથી લગભગ 15 દિન નીકળે જાહે
કામમાં મનામાં, પછી નેવરા થાય ઉતાર તમને કોઈ દેવ દર્શન, કોઈ બગીચા, કોઈ કાંઈ નવીન નવીન દેખાડી હું અમે સરપ્રાઈઝ દી હું તમને. પોતા તો અમારે નવરાત નહોતા એટલે સરપ્રાઈઝ કંઈ અમે નોખી, એ પણ અમે નેવરા થયું એટલે અમે તમને સરપ્રાઈઝ બતાવી હું ગમે એ. એટલે આ 10-15 દિનનું જ કામ છે એવું. પછી તો આપણે નેવરા થાય હોય એટલે ગમે એ આપણે નવીન નવીન વિડીયા ઉતારી હું. અટાણે તો આપણે બેઠા બેઠા ને કામ કરતાં કરતાં ને ઉતારી હતી, કંઈ બહુ યાદ ન આવે. ભગવાન પાસે બેહીએ તો ભગવાન નું યાદ હોય, જીજી નું ધ્યાન ધરીએ એની એક ને ક્રિએ કે જો કામ કરતા હોય તો આપણે એ થાય કે આ કરીએ આ કરીએ આ જટ થઈ જાય. ભગવાન પાસે બેહીએ તો એની પ્રાર્થના કરીએ કેટલી ઘડી બેન એટલે એ ગમે એ ધ્યાન ધરીએ. આ અટાણે ઢેગલામાં ધ્યાન ધરીએ કે જટકાકરા વીણાઈ જાય તો આ ઘરમાં ભરાઈ જાય તો સાટા ન થાય તો વાંધો નહીં. એવું તો કંઈ લાગતું નથી મેં જેવું. આ બાજુથી જ વિડીયો ઉતરે, આ બાજુ તો ઉતરતો નહીં, સાવ કારા કંઈ દેખાતું નથી આપણે. જો હા એ બાજુ મમ્મી વીણે આપણે બેસવા જાય, બેહે તો બેઠો ઉતારે અને મમ્મી વીણે તો થોડાક તો અહીંયા હાથ પગ હલાવીથી જટ વીણાઈ જાય. મજૂર વિના તા કે મજૂર જેડા ની કાલે પરમદી પાસા થી હું એક દી ના જોતા ઉપનેર માં એક દી આવ્યા તો એ પાછા વરે 2-3 દી હજે થાય કેવા હતી. અટાણે બધું ભેરું ભેરું કામ થયું જેટલું થાય એટલું ઘર મેળી થોડું થોડું કાઢીએ કામ થી એટલું ઓછું. બાકી એકલા થી તો કામ ન થાય, હામતા હોય તો ઘરે ઘા થઈ જાય. આ તો એ કે જીત થયું ઘડી ઘડી કરીએ ટાઈમ કાટે કાટે. બાકી તો ઘરમાંથી નેવરા બહુ પરવૃત્તિ તો થાય નહીં. રૂબીબેન ભેગા તેડકો લાગ્યો છે. રૂબીબેન પાણી પીવા જતા હેને વર પાછા પાણી પીને આવી છે આગળ પાછા બી ખાહે ને વરે બી ખાહે ને વરે તેરખી થાય એટલે વર પાછા પાણી પીવા જવાનું. અરજુ ને તગારું લઈ લો તો ડાઠિયા ને કાકરાની માં નાખે. આપકા હુકુમ સર રાખો પર. હા તો હુકુમ સર રાખો પર છે પછી ખબર નહીં. લોયો ને લોયો લઈને જાય આપણે ક્યાં. તે લોયું માંગું હું લોયો લઈને આવા. તુમ ખીર માંગો કે હમ દૂધ, તુમ દૂધ માંગો કે હમ ખીર દેંગે, તુમ લોયા માંગો કે હમ લોયા દેંગે. દૂધ માંગો તો હમ ખીર દેંગે. ના ખીર તો વાળ લખીએ કરતા હટાણે ચોખા છોડવી પછી ના તો રેવા દે. ખબર નથી પડતી કે કામ કરવું જોઈએ. પરભારે વાહે છે એમ ડાયો છોકરો હજે પરભારે વાહે છે કઈ ખબર નથી પડતી. પછી તો તું જોડે જોડે કરી બાય ને છોકરા ને પછી બધા વાર ને થયું વાર લાગી ગયા દોડવાની. ખસર પસર ખસર ફસર ખાધા દેખ્યા હેન્ડુથી જ્યાં સુધી આપણે બે ત્યાં સુધી પેટમાં
દાદા હમણાં ખાતી ને રોટલા ને કઈ બી ખાઈ લઈ છે માંડવી તને હદ વાલી છે ફોલે ફોલે ન દેતા તે કે તૈયાર છે બીબડા તૈયાર છે તો ગોતે ગોતે ને ખાઈ લઈ બી છે બી ખાઈ યાર મેં કહ્યું ઓલી ફોલવી પડે આપણે ખોલ લેવા જતા માંડવીમાં તારી આમ ખોદે ખોદે ને ખાતી અંદરથી બી આ નીકળે દોડવો દોડવો ખોદે પછી મોંમાં કાપે ને પછી ખાઈ લેતી ઉપાડી લેતી જાડવું એવી કોઈતરી માંડવી ભાવે બટેટા માંડવી ટમેટા મોરવા બે આપણે શેર ભાજી તો હાંપી આવે ને બે એક મણજટ નાખો તો કે સડે નાખે દે એને શાક આપડી નો ભાવે પાડો અમારે ગાયું ના ટોળા આવે મલક ગાયું આવે ત્યાં દસ દસ પંદર પંદર ભેરિયું થી આવે થોડુંક ઈલાડો છે ને થોડોક માંડવી ને એટલો ટેગલો છે ને આ બધું બાણે જ પીડું હોય માંડવી છે ત્યાં સુધી હોય છે પછી માંડવી ઘરમાં લેલી ને તાર વર પાછો ઘરમાં ટાઈટ લાગે બાપા શેર શેર ગોદડા ઓઢન હું આતાર થાય એ તો હવા ઢુકડી લાગે પછી હાંજી લાગે 11 વાગા પછી એવ ટાઈટ પડી ગયો ગરમ ગરમ કાટ લેખ્યો ગોદડા મૂક દેવાના ગરમ કાટ લેવાના નકર તો ગરમ માં આપણે ગરમી થાય ને અટાણે તા એ ગરમ કાટ લેવાના કાઢવા કે દુઈ નીકા ગરમ દૂધ દેવા જાય તે કાયમ કે મને ગરમ કાઢ દે મને માર્ગ માં ટાઈટ લાગે પણ હમણાં કંઈ યાદ જ નથી આવતું કે આ કામ કરીને કાઢે દે આ કામ કરીને કાઢે દે તો તા હાઈ પડે જાય કે બિચારો કે ગરમ ગરમ કાલે કાઢ દે ત્યાં પાંચ દી કાઢ્યા ગરમ વિનાના દસ દિવસ દે મળી કરે તો માંડવીનું કામ પૂરું થાય ત્યાં નીકળી છે ગરમ ત્યાં તારે ફૂલ ટાઈટ થવા માંડે ને પછી પહેરીએ તો સારું ને અટાણે ગરમ પહેરીએ કે આને એવી બધી ટાઈટ કામ લાગે હવે તો ગરમી થાય વાહ મારે અહીંથી બોલવું ન હોય તો બે બે બતરી એકબીજાની વાતો કરતું હોય કરી એવી એવી ટાઈટ લાગે પાછી આપણી ગાડી ધીમી હાલે નહીં ભૂલે જાકવી પડે પછી રાવું આવે પપ્પા પાસે પછી હાસો થાય કે હું ને થાકતો પછી બાંધે કે ફૂલ આંખમાં એ તારે ફૂલ ગાડી આંકવાની તો ટેવ જ છે એટલે ફૂલ નથી આંકતો એમ ધૂમ થરીને જી એ તો પછી કૂતરું કે આડું આવે તો આપણે પડીએ અહીં કોઈ ઢોર આડું આવે કોઈ આડુંથી સાધન આવે તો પછી આપણે પડીએ તે નિરાયતી આખીએ તો આપણે બ્રેક દેવાઈ જાય ને એકદમ ઓલી પછી બ્રેક લાગતી લાગે તો ભટકાળી દઈએ બે ત્રણ વાર ભટકાળી દીધી હતી એક વાર તા અંગોઠાનો ન કાઢ લીધો હતો તો પછી આપણે નિરાયતી એક વાર હાથ ટાકા આવ્યા હતા હા તો એ નિરાયતી અકાય રૂમ થ્રી તારી આપણે વિડીયામાં કોમેન્ટ આવેલી છે મલક જણાની કોમેન્ટનો આપણે રિપ્લાય આપી દીધો પછી એનો વિડીયો બનાવી દે હું કે જે જે લોકોએ આપણે કોમેન્ટ કરી અને રિપ્લાય આપ્યો લખીને તો આપીએ પણ વિડીયો બનાવી નહીં આપ્યો ધીરે ધીરે ચાલુ થયા આવ્યો આગળ આગળ હા આપણે બોલતા જઈએ ને કહેતા જઈએ ને આગળ આગળ વિડીયા ઉતારતા જઈએ કામ કરતા કરતા ને કોઈ નવરા ઉતાર ને એ આપણે ચાલુ જ રહીએ એ તો આપણે એવું એક જાતનું ચેનલની ઘડી એવું વ્યસન થેગું તો એ થાય કે થોડોક ઉતારે મનોરંજન આપણે બતાવવું પડે એટલે એવું કાયમનું પછી આપણે થાય કે આ કામ લીધું હાથમાં જેવા આપણે કામ કરતાં કરતાં પણ એવી કરીએ એ ન કરે કે આપણે કામ કરીએ તો આપણે ટાઈમીને વાહીને કાઢવું એવા કામ કરતાં કરતાંય પણ જો આ ખેતરનું કે હોય કે ઘરનું હોય તો એ કરતાં કરતાં અમે બતાવતા જાય હું મનોરંજન તમારું ચેનલ બંધ નહીં થાય બાકી તમે લાઈક આપો સબસ્ક્રાઇબ કરો અમારા આગળ વિડીયો વધે એટલા જણાએ જોઈ લીધો અને જોઈ લી એટલે એની તો જોઈ લીધો અને સબસ્ક્રાઇબ કરજો